રખેવાળ પ્લસની આ વિડીયો જોતા પહેલા અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરી અમારી વિડીયો અપડેટ સૌથી પહેલા જુઓ. નમસ્કાર રૂપલબેન, કેમ છો? હેલો રાજ, કેમ છે? બસ એકદમ મજામાં છું. ચાલુ કરશું આપણે? યસ. હા, તો મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે બ્રિટન લંડનથી ડૉક્ટર રૂપલબેન શાહ, જેઓ પોતે લગભગ 17 વર્ષથી બ્રિટન રહી રહ્યા છે અને આમ મૂળ ડૉક્ટર રજનીકાંત શાહના પુત્રવધુ છે, ચંપક વોહરાના સુપુત્રી છે. છેલ્લા 24 વર્ષોથી પોતે MBBS એટલે કે તબીબી ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આજના એપિસોડમાં આપણે રૂપલબેન સાથે થોડી જે કરંટ સિચ્યુએશન ચાલી રહી છે કોરોના વાયરસની, એના વિશેની માહિતી મેળવશું. તો રૂપલબેન, કેમ છો? મજામાં છો? એકદમ સરસ. કેવી છે તબિયત તમારી? એકદમ નોર્મલ છે, બહુ સરસ છે. ઓકે ઓકે. તો રૂપલબેન, થોડું હવે તમારાથી એ જાણવું હતું કે આપ લગભગ 24 વર્ષથી તબીબી તરીકેની સેવા ભજવી રહ્યા છો અને એમાં પણ છેલ્લા 17 વર્ષથી બ્રિટનમાં જે આપ કામ કરી રહ્યા છો, સેવા આપી રહ્યા છો, તેમાં ભારત અને બ્રિટનમાં શું ફરક પડે છે? તબીબી સર્વિસીસમાં જે સેવાઓ છે એમાં શું ફરક પડે છે? 1996માં હું અમદાવાદની BS હોસ્પિટલમાંથી MBBS ડોક્ટર બની. ઓકે. અને 2000ની સાલમાં હું સિવિલ હોસ્પિટલમાંથી આંખની વિશેષજ્ઞ, આંખના ડોક્ટર બની. બરાબર છે. પછી અમે 2003માં ઇંગ્લેન્ડ આવ્યા. એની પછી હું અહીંયા બીજું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને હું ફિઝિશિયન બની. અને અહીંયા અને ભારતની મૂળ જે તબીબી સેવાઓનો મેજર મોટો ફરક કહું તો, અહીંયા એક નેશનલ સર્વિસ છે જેનું નામ NHS છે, નેશનલ હેલ્થ સર્વિસ, જેને આપણે આપણી ભારતની કોઈ સરકારી સિવિલ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલ સાથે સરખાવી શકીએ. પણ આખા જ દેશમાં, આખા ઇંગ્લેન્ડમાં 90% લોકો આ NHS નો લાભ લે છે, નેશનલ હેલ્થ. અને એ દરેક દર્દીને, દરેક ઇંગ્લેન્ડના રહેવાસીને તદ્દન ફ્રી હોય છે. એટલે એ લોકોએ ડોક્ટર પાસે જવા માટે કોઈ જ ફી ખર્ચવી પડતી નથી. કોઈ પણ ઓપરેશન, કોઈ પણ સલાહ, કોઈ પણ ટ્રીટમેન્ટ, બધું એકદમ ફ્રી હોય છે ઇંગ્લેન્ડમાં. જ્યારે આપણે ભારતમાં જેવી રીતે સિવિલ હોસ્પિટલ્સ હોય છે એ રીતની સર્વિસીસ છે. હા, પણ અહીંયા 90% દર્દીઓ, 90-95% દર્દીઓ આ NHS નો લાભ લે છે, જ્યારે આપણા ત્યાં વધારે લોકો પ્રાઇવેટમાં જતા હોય છે. જી 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 જી. એટલે આપણા ત્યાં મૂળ પ્રાઇવેટ તરફનું આકર્ષણ વધારે બની રહે છે અને ત્યાં એવું નથી, ત્યાં લોકો સરકારી સેવાઓનો વધારે લાભ ઉઠાવે છે. સરકારી સેવાઓ એટલી જ ડેવલપ છે, એટલી જ અહીંયા ઉપલબ્ધ છે અને મોટા ભાગે બધા લોકો એની પર વિશ્વાસ પણ કરે છે અને એમને એકદમ ઇઝીલી, સરળતાથી અવેલેબલ પણ હોય છે, ઉપલબ્ધ. બિલકુલ બિલકુલ બિલકુલ. હવે રૂપલબેન, એ જાણવું હતું કે એક તબીબ તરીકે આપ કોરોનાને, અત્યારે જે વૈશ્વિક મહામારી છે, એને કઈ રીતે લડત આપી રહ્યા છો? અત્યારે બધા બનાસકાંઠાના આપણા વાસીઓ, ભારતના, વર્લ્ડના આખા બધા જ લોકો જાણે છે કે એક મહામારી ચાલે છે, જે કોરોના વાયરસની મહામારી છે. દર 100 વર્ષે આવી એક મહામારી આપણા જગત ઉપર આવી જ છે. 1918માં પહેલા આવી એક મહામારી આવી હતી. એટલે અમુક વર્લ્ડના દેશ આના માટે થોડાક તૈયાર પણ હતા, કારણ કે એ લાગતું હતું કે હવે ગમે ત્યારે આવી શકે. જે દેશ વધારે તૈયાર હતા એ લોકો થોડું વધારે સરળતાથી આને નાથી શક્યા છે. અને તે છતાં પણ આ કોરોના વાયરસ એટલો મહાચેપી રોગ છે કે ગમે તેટલું સાચવવા છતાં એના ચેપમાં લોકો વધારે ને વધારે આવતા જાય છે. સૌથી સારી બાબત એ છે કે ખાલી 100 માંથી 2 જણને જ
તકલીફ વધારે થાય છે કે જેમને જાનહાનીનું કે એવું કોઈ મોટું નુકસાન થાય છે. બાકી 98 લોકો એકદમ નોર્મલ વાયરસ ફ્લુ જેવી બીમારી, શરદી ખાંસી તાવ જેવી બીમારીમાંથી પસાર થઈ અને મારી જેમ પાછા પૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. અચ્છા, તો શું તમે પણ કોરોના વાયરસના આ ચેપી રોગથી પીડાયેલ છો? હા, અહીંયા કોરોનાના દર્દીઓને જોતા જોતા 23મી માર્ચે મને મને કોરોનાના લક્ષણ આવવા માંડ્યા, જેમ કે ભારે તાવ, ખાંસી, ગળામાં દુખાવો, શરીરનો દુખાવો, થોડા ડાયરિયા અને બહુ જ બધો થકાન, એક ફટીગ કે શરીરમાં બહુ જ વીકનેસ લાગે. આવું પહેલા 14 દિવસ રહ્યું, પછી ધીમે ધીમે તાવ અને બીજા લક્ષણો ઓછા થઈ ગયા, ખાલી થકાન થોડો વધારે વખત ચાલી અને ટોટલ 1 મહિનામાં આ બીમારી તદ્દન જ જતી રહી. પણ ક્યારે મારી જાનનું જોખમ થાય કે શ્વાસ ચડવા સિવાય શ્વાસ ભારે થઈ જાય કે શ્વાસની કોઈ બીમારી થાય એવું મને થયું નથી. જી જી જી. તો રૂપલબેન, એમ જાણવું હતું કે આ બીમારીથી મુખ્યત્વે કોણે વધારે તકલીફ પહોંચે એમ છે કે આ જે આપ પૂછી રહ્યા છો કે આપ જે કહી રહ્યા છો હાલ કે 100માંથી ફક્ત 2 જ લોકો એવા છે જેમને તકલીફ વધારે થાય છે, તો એમાં આપણે જોઈએ તો કયા લોકો એવા છે, કઈ એજ ગ્રુપના એટલે કે કયા ઉંમર વર્ગના લોકો એવા છે, કે પછી આમાં એવું છે કે શરીરની અમુક નબળાઈઓ હોય અથવા તો જે લોકો વધારે દવાઓનું સેવન કરતા હોય, તો એ વિશે થોડો પ્રકાશ આપશો? હા, એટલે ઘણા બધા ચેનલોના માધ્યમથી આ બીમારી વિશે ઘણી બધી જગ્યાએ હવે અવેરનેસ, જાગૃતતા પેદા કરવાનો ટ્રાય કરીએ છીએ. પણ ખાસ મારા બનાસકાંઠાના મિત્રોને, બનાસકાંઠાના મારા રહેવાસીઓને મારે એટલું કહેવું છે કે અગર તમે 60થી વધારે ઉંમરના હો અથવા તો નોર્મલી તમને 2 દવાનું સેવન કરવું પડતું હોય, જે બ્લડ પ્રેશર માટે હોય, ડાયાબિટીસ માટે હોય, કોઈ લંગ્સની, તમારી ફેફસાની કોઈ બીમારી હોય, ખાસ કરીને જો તમે બીડી, તમાકુ, સિગરેટ કે કોઈ પણ જાતનો નશો કરતા હોય જે તમારા શરીરને પહેલેથી થોડું નુકસાન આપી ચૂક્યો હોય, તો એ બીમારીઓ હોય અથવા કોઈ કેન્સર હોય અથવા તમને કોઈ એવી ભારે દવા લેવી પડતી હોય કે જે તમારા શરીરને થોડી રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરી શકે છે, તો આ બધા જે દર્દીઓને એક હાઈ રિસ્ક કેટેગરીમાં, એટલે કે એક એમને વધારે સાચવવું પડે અને એ લોકોને કોરોના ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખવાની ફરજ એમની પોતાની, એમના ઘરવાળાની, આજુબાજુવાળાની અને આપણા બધાની છે. કારણ કે બીજા જે જવાન લોકો છે, નાના લોકો છે, એ લોકોને આ બીમારીથી કોઈ જાનહાનીનો ખતરો નથી. બહુ ભાગ્યે જ એમને કોઈ અસર થાય છે, પણ મોટા ભાગના ઉંમરલાયક અથવા તો પહેલેથી થોડા બીમાર, અશક્ત અથવા તો કોઈ બીમારી વાળા વ્યક્તિઓને ખાસ 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 સાચવવાનું છે. જી બિલકુલ બિલકુલ. હવે એક એ જાણવું હતું રૂપલબેન કે ઔપચારિક સ્તરે, એટલે કે જ્યારે ડોક્ટર્સને ટ્રીટ કરવાનું આવે છે, એના પહેલા જે આવતા કેસીસ છે કે જે લોકો ઘરે બેઠા છે, એમને મૂળ શું કાળજી રાખવી જોઈએ વાયરસના અગેન્સ્ટ કે વાયરસના વિરુદ્ધ? કે અત્યારે જો વાયરસ આપણને ખબર છે કે ફેલાતા જરાય વાર નથી લાગતી, વાયરસ તમામ જગ્યા ઉપર હાલ મોજૂદ છે એમ કહી શકાય. જે ક્ષેત્રો અત્યારે અનફેક્ટેડ છે, એટલે કે જ્યાં વાયરસ હાલ પહોંચ્યો નથી, ત્યાં અત્યારે રિસ્ક ઓછું છે, પણ જ્યાં ઓલરેડી કેસીસ બહુ હાઈ છે ત્યાં લોકોને શું કાળજી રાખવી જોઈએ? જ્યાં કેસીસ હાઈ છે ત્યાં તમે તમારા ઘરમાં જો કોઈ હાઈ રિસ્ક પેશન્ટ હોય, કોઈ દર્દી એવું હોય કે ખાસ હાઈ રિસ્ક છે, તો બને ત્યાં સુધી તમે ઘરની બહાર જવાનું બિલકુલ જ ટાળો. કારણ કે કોઈ કરિયાણા વાળાના ત્યાંથી, કોઈ શાક વાળાના ત્યાંથી કે કોઈ બીજી કોઈ એવી જગ્યાએ જ્યાં તમે જાઓ, જ્યાં કોઈ લક્ષણ વગરના દર્દીઓ હશે, જેને કોઈ કોરોનાના લક્ષણ નથી, એમને ખબર નથી એમને કોરોના થયો છે, કારણ કે એ લોકોને કોઈ લક્ષણ આવવા નથી. કારણ કે એવા ઘણા બધા કે જ્યાં લક્ષણ વગરના કોરોના પોઝિટિવ કેસ હોય છે, એટલે તમે આમના સંપર્કમાં આવશો તો કોરોના લાગે તમે તમારા ઘરે લઈ જશો અને તમારા ઘરના વડીલોને અથવા તો ઘરના કોઈ બીમાર વ્યક્તિને તમે આપી શકો છો. એટલે બને ત્યાં સુધી તમે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો. બહુ જ જેવા ઘરમાં આવો
એવા પહેલા જ ગરમ પાણીથી નાવવા, કપડાને ગરમ પાણીથી ધોવામાં નાખો, જે વસ્તુ તમે લઈને આવ્યા છો એને તરત જ સેનિટાઈઝ કરો, ના છૂટકે જ ઘરની બહાર જાઓ, અથવા તો જો તમારે જવું પડ્યું કંઈ પણ વસ્તુ લેવા અથવા કોઈ કોઈ પણ કારણસર, તો ઘરમાં આવતા પહેલા તમે એક ગરમ પાણીથી ઘરમાં આવીને તરત જ સીધા બાથરૂમમાં જઈ ગરમ પાણીથી નાહો અને તમારા કપડાં ગરમ પાણીથી ધોઈ લો. તમે જે વસ્તુઓ લઈને આવ્યા છો એને ડેટોલના વાઇપ્સ કે જે પણ સેનિટાઈઝર તમે વાપરતા હો એનાથી એકદમ ચોખ્ખી કરી દો. શાકભાજી વગેરેને એને બરાબર રીતે સાફ કરો અને પછી વાપરો. આના સિવાય જો એક બીજી વસ્તુ એ છે કે જેને જે લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે એ લોકોએ બને ત્યાં સુધી બહાર ના જવું, અને જે પણ બહાર જઈને આવ્યા હોય એ જયારે સંપૂર્ણ રીતે ક્લીન થઈ જાય પાછા એની પછી જ એમની સાથે સંપર્કમાં આવવું. આ બહુ જ એક મુદ્દો જાણવા જેવો છે, કેમ કે લોકોને અત્યારે એવું જ્ઞાન છે કે હા બહાર જવાથી નુકસાન છે, પણ બહાર જઈને પછી આવ્યા પછી શું કરવું એ એક જાણવા જેવી વસ્તુ છે. હવે એ જાણવું હતું કે ગરમ પાણીનો એના સિવાય બીજો કોઈ વપરાશ ખરી, કે અત્યારે આપણે જોઈ શકીએ કોમેન્ટ્સમાં એક ભાઈએ પૂછ્યું છે કે હોટ વોટરનો યુઝ કોરોના માટે સેમાં કઈ રીતે હેલ્પ થઈ શકે છે, તો એમાં શું યુઝ હોઈ શકે ગરમ પાણીનો? જે ગરમ પાણી અગર તમને કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગે છે તો તમે એને કઈ રીતે તમે ટ્રીટ કરશો એમાં ગરમ પાણીનો એક બહુ મોટો ભાગ છે. હું દિવસમાં 3 વખત ગરમ પાણીમાં મીઠું નાખી અને એના કોગળા કરતી હતી, કારણ કે સૌ પ્રથમ એ તમારા ગળામાં આ વાયરસ આવે છે નાકમાંથી, કે સંક્રમિત સૌથી પહેલા ગળામાં થાય. હા હા, એટલે તમે જેટલું ગળાને તમે ડિસઇન્ફેક્ટ કરી શકો, જેટલું એને ક્લીન કરી શકો, તો એનાથી આગળ તમારા લંગ્સમાં આ વાયરસ જતો નથી. એટલે પહેલા 3-4 દિવસ તમને જયારે લક્ષણ શરૂ થાય તો તમે ગરમ પાણીના મીઠું નાખીને સખત કોગળા સતત કર્યા કરો, એટલે તમારું ગળામાંથી એ વાયરસનો લોડ ઓછો થતો જાય છે અને તમને આગળ મધ્યમ અથવા ગંભીર બીમારી થવાના ચાન્સ બહુ ઓછા થઈ જાય છે. તમે એક સામાન્ય કફ અને સોર થ્રોટ જે ગળાનું દુખાવાની જેવી બીમારીથી કોરોનાને પછી ભગાડી શકો છો, એટલે એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના સિવાય જે આપણે ગુજરાતીઓ જેમાં બહુ જ માનીએ છીએ અને જે વસ્તુ એકદમ અક્સીર છે કોરોના માટે, એ આપણા હળદર, મીઠું અને લીંબુ, આના સિવાય આંબળા, આ 4 વસ્તુ ભેગી કરી અને ગરમ પાણીમાં એનો એક મોટો જગ અથવા બોટલ બનાવી અને ઘરમાં રાખો, અને જ્યારે તમને પાણી પીવું હોય તો આ પાણી પીઓ, હળદર, મીઠું, લીંબુ અને આંબળા. આંબળા ના હોય તો એટલીસ્ટ હળદર, મીઠું અને લીંબુ જે ઘરમાં દરેકને ઉપલબ્ધ હોય એનો એક બહુ જ ગરમમાં ગરમ પાણી બનાવી અને તમારા ગળામાંથી એને પસાર કરો, એ તમને એક રોગ પ્રતિકારક શક્તિ પણ આપે છે અને વાયરસને હંફાવે પણ છે. આમાં દેશી ઉપચાર જેમાં આપણે બહુ જ આગળ છીએ, સદીઓથી આપણે કરીએ છીએ, એ સૌથી મોટી રોગ પ્રતિકારક શક્તિ છે અને કેમિકલ વાળી દવાઓ કરતા વધારે ઉપયોગી મને આ થયું છે. બિલકુલ, એટલે ટૂંકમાં આપણા દેશી એન્ટીબાયોટિક્સ જેને કહી શકાય એનો વધારે ઉપયોગ રાખવાનો છે. હા એકદમ એકદમ, લંગ્સને પણ બધા લોકો મજબૂત કરી રહ્યા છે અત્યારે, મેડિટેશન કરે છે, યોગા કરે છે, અમુક સ્પેશિયલ બ્રીધિંગ ટેકનિક ના બહુ જ બધા વિડીયો જે એના વિશ્લેષકોએ આપેલા છે જે બધા જ કરવા જોઈએ. અને ખાસ કરીને અગર મારું માનવું કદાચ ખોટું હશે પણ આપણા બનાસકાંઠામાં જો વધારે બીડી કે સિગરેટ કે તમાકુનું સેવન થતું હોય તો હાથ જોડીને મારી બધાને વિનંતી છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિને એ ખોટી બાજુ ખોટી તરફ લઈ જઈ રહી છે. પ્લીઝ પ્લીઝ તમે એનું સેવન બંધ કરો, ઓછું કરો. હવે એ જાણવું હતું રૂપલબેન કે આપ છેલ્લા 24 વર્ષથી ડોક્ટરી પ્રેક્ટિસ કરી રહ્યા છો, આ વિશે જો આપણે જોવા જઈએ તો COVID-19 કઈ રીતે ઇફેક્ટ કરી રહ્યું છે, કે જે જનરલ આપણે બીમારીઓ જોતા હોઈએ છીએ આટલી ગંભીર કે આટલી લોંગ ટર્મ નથી હોતી, અત્યારે આપણે જોઈએ તો ઘણા ખરા દેશો લોકડાઉન થઈ ગયા છે, તો એ જે રીતે પબ્લિક હેલ્થકેરને અફેક્ટ કરી રહ્યું છે, પણ એના સિવાય આ વધારે પેશન્ટ્સને શું પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે, કે આના કોઈ આફ્ટર સાઇડ ઇફેક્ટ્સ છે ખરી, કે આફ્ટર કેસીસ સાઇડ ઇફેક્ટ્સ છે ખરી, કે પછી કઈ રીતે આનું હશે આગળ? ઓકે, એટલે આપણને બધાને જ હવે ખબર છે કે આ વાયરસ લગભગ ડિસેમ્બરમાં ચાઇનામાં શરૂ થયો હતો
અને કારણ કે હવે વર્લ્ડ એક બની ગયું છે એર ફ્લાઇટ્સ અને બીજા ટ્રાવેલ માધ્યમોથી ધીમે ધીમે બીજા બધા કન્ટ્રીમાં ફેલાયો અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જેમ કે યુરોપ અમેરિકા ઇંગ્લેન્ડ ઇટલી આ બધા કન્ટ્રીમાં બહુ જલ્દી આવ્યો કારણ કે ત્યાં ચાઇનાનું અવર જવર વધારે હતી આવન જાવન ઉદ્યોગ અર્થે અને ધીમે ધીમે એવી રીતે જ આપણા ભારતમાં પણ આવ્યો. હવે આ વાયરસ એટલો બધો ચેપી છે કે એક વખત એક કેસ થાય તો એની ડોમિનોઝ ઇફેક્ટ કે પડતર ઇફેક્ટ જે કહેવાય એ એક કેસીસમાંથી બીજા અનેક કેસીસ સર્જાય છે. એટલે પછી તમે જેમ પહેલા કહ્યું એમ હવે આપણે એમ માની લેવાનું કે વાયરસ આપણી બધી જ બાજુ છે અને આપણે કેવી રીતે બચવું. બિલકુલ. તમે પૂછ્યું કે લોકડાઉન ની શું અસર છે, શું જરૂરિયાત છે અને એ કઈ રીતે હેલ્પ કરે છે. તો લોકડાઉન એટલે એક એવી વસ્તુ છે કે બહાર આગ ચાલી રહી છે અને આપણે આગથી સંતાઈ અને આપણા ઘરમાં રહેવાનું છે, જે ઉંમરલાયક જાન બચાવી રહી છે. મેડિકલ ફેકલ્ટીઝ જે છે એને એક સમય આપી રહી કે એ લોકડાઉનમાં જયારે કન્ટ્રી હોય તો એ 5-6-7 વીક દરમિયાન મોદીજી એમના વેન્ટિલેટર તૈયાર કરી શકે, એમની નવી હોસ્પિટલો તૈયાર કરી શકે, જરૂરી પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ જેને પીપીઈ કહીએ છીએ એ તૈયાર કરી શકે, તબીબી સેવાના નવા કેન્દ્રો ખોલી શકે. એટલે આ લોકડાઉનમાં આપણે બે મેઇન ફાયદા છે કે જે આપણા હાઈ રિસ્ક કેસીસ છુપાવી દીધા છે, એમને આપણે આગમાં જવા નથી દેતા, આપણા ઘરમાં આપણે અત્યારે એમને સંભાળીને બેઠા છીએ. બિલકુલ બિલકુલ. આ બહુ જ મોટો ફાયદો છે. બિલકુલ બિલકુલ. સ્ટોક 133 કરોડ જનતા માટે આટલી વ્યવસ્થા કરવી એટલે બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વાત છે. જી બિલકુલ સાચી વાત. જેમ હું ઇંગ્લેન્ડ ની વાત કરું તો માત્ર 7-8 કરોડ જનતા છે, અમેરિકા તો માત્ર 35 કરોડ જનતા છે. તો એના કરતા ચાર ગણું, અમેરિકા કરતા ચાર ગણું વધારે કામ મોદી ઇન્ડિયાના ભારતના આપણા ડોક્ટર મિત્રો. જી બિલકુલ. મોદીજી અત્યારે યુદ્ધ ધોરણે કામ ચાલી રહ્યા છે ઇન્ડિયામાં, એ વાત ખરેખર આપની સાચી છે. હવે કમેન્ટ્સ માં એક ભાઈ એવું પૂછી રહ્યા છે કે મોટો ફાયદો છે કે વાયરસ તૈયારી તરફ. આ વાયરસ પરમેનન્ટ નથી, પણ થોડા વખત રહે છે, 1-2 અઠવાડિયા, અને પછી ધીમે 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 કેસની સંખ્યાઓ નીચે થતી જાય છે. એટલે આ એક ઘંટ આકાર થી એક કેસના વધવા અને ઘટવાનો એપિડેમિયોલોજી કે જે એના ઇન્સિડન્સ રેટ કહેવાય કે જેવી રીતે નંબર કેવી રીતે કેસના નંબર વધી અને ઘટી શકે. હવે અત્યારે જે લોકડાઉન છે એનાથી આપણે નાનો અને ફ્લેટ કરી રહ્યા છીએ કે બહુ વધારે કેસીસ ના થાય, અને થાય તો એ ધીમે ધીમે થાય એટલે તબીબી સેવાઓ એને પહોંચી વળે અને જાનહાનીને બરાબર અટકાવી શકે. એટલે હાલ આપણે જોવા જઈએ તો હાલ બેલેન્સ લાવવાની વાત ચાલી રહી છે અહીંયા. હા એકદમ જ. એક એક એની સામે ઘણા લોકોને આર્થિક તકલીફ પડતી હશે, એમના વ્યવસાયિક તકલીફ પડતી હશે, પણ જેવી રીતે આપણે જોઈએ છે કે આખું ભારત બરાબર રીતે મોદીજીને સપોર્ટ કરી રહ્યું છે અને મોદીજી પણ દરેકે દરેકને સપોર્ટ કરી રહ્યા છે, તો લોકડાઉનની નેગેટિવ જે આર્થિક અસર છે એને આપણે બધા મળીને ધીરે ધીરે આગલા 1-2 વર્ષમાં પહોંચી વળીશું. અત્યારે જેટલો વધારે સહકાર મોદીજીને આપી શકીએ તો આપણે આમાં ઓછામાં ઓછી જાનહાની સાથે બહાર આવી શકશું. બિલકુલ બિલકુલ. એક હવે મારે અહીંયા એ ઉલ્લેખ કરવો હતો કે આપ જે એનજીઓ ચલાવી રહ્યા છો, દર્શકોને સૌપ્રથમ તો એનું નામ જણાવી દો આપ એકવાર કે શું નામથી એનજીઓ ચલાવી રહ્યા છો અને એ ચલાવવા પાછળનું કારણ શું છે. હું દર્શકોને એ સેવાઓ તો જણાવી જ રહ્યો છું પણ થોડુંક મારે તમારાથી હકી પણ જાણવું હતું. અચ્છા, આપણે અર્પણ મારી સંસ્થાનું નામ છે એની વાત કરીએ એ પહેલા અહીંયા 1-2 કેસ 1-2 ક્વેશ્ચન જે લોકોએ પૂછ્યા છે એ આપણે કોરોના વિશે પહેલા અગર વાત કરીએ તો કોઈએ પૂછ્યું હતું કે આ કોરોનાની ઇન્ફેક્શન લાગે અને લક્ષણો આવવા વચ્ચે કેટલો ટાઈમ હોય છે, એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે. કે મને અગર એક કોરોનાનો વાયરસ ક્યાંકથી લાગ્યો છે મારા શરીરમાં તો લક્ષણ ક્યારે શરૂ થાય, તો મોટાભાગના લોકોને 5-7 દિવસમાં એ લક્ષણ શરૂ થઈ શકે છે. અને બહુ જ મામૂલી લક્ષણ પણ આવી શકે જ્યારે તમને કંઈ જ ના થયું હોય, તમને ખબર પણ ના પડે તમને કોરોનાનું ઇન્ફેક્શન છે, અને એ સૌથી વધારેમાં વધારે જોખમી છે કારણ કે તમે તમારા ઘરના લોકોને આજુબાજુના લોકોને જાણ્યા વગર આપી શકો છો. એટલે એ સૌથી વધારેમાં વધારે જોખમી છે બીજા લોકો માટે.
અને કાં તો તમને મામૂલી અસર થાય, જેમાં તાવ, શરદી, ઉધરસ, ગળું ખરાબ થવું કે ડાયરિયા, બોડી એક, આ બધું થઈ શકે. પણ જો તમને સિવિયર અથવા ગંભીર લક્ષણો આવે કે જેમાં જેને શ્વાસોશ્વાસની બીમારી, શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડે, ચેસ્ટ પેઇન થાય એટલે કે છાતીમાં દુખાવો થાય, અથવા તો ક્યાંયથી નસકોરી ફૂટે કે કોઈ લોહી નીકળે, અથવા તો તમે બેભાન થઈ જાઓ કે ચક્કર આવે, અગર તમને કોઈ ગંભીર લક્ષણો હોય કે જે જેમ કે શ્વાસોશ્વાસની તકલીફ કે ચેસ્ટ પેઇન કે કોઈ બીમાર, બેભાન થવું, બહુ જ શરીરમાં ક્યાંયથી લોહી નીકળવું, તો તમે તાત્કાલિક એમ્બ્યુલન્સ અથવા ઘરના માધ્યમથી હોસ્પિટલમાં એડમિટ થાઓ. લોકલ મેડિકલ ડિપાર્ટમેન્ટની જે પણ સલાહ હોય માનવાની. જી જી જી, બિલકુલ બિલકુલ. હવે એક રૂપલબેન એ જાણવું હતું કે જે લોકો હાલ આઇસોલેશન અથવા ક્વોરન્ટીનમાં છે, એમને આપ કઈ રીતે હિંમત આપશો? આપે આ પરિસ્થિતિને બહુ જ સારી રીતે લડત આપી છે, જે રીતે આપે જણાવ્યું અગાઉ, તો એ લોકોને આપ કઈ રીતે હિંમત આપશો? લોકો આજે જ્યારે આઇસોલેશનમાં રહેવું પડે ત્યારે પરિવારના કોઈ સદસ્યોને મળવા મળતું નથી, અથવા તો ક્યાંય હલનચલન કરવા મળતું નથી, બહાર જવા નથી મળતું, તો એ વિશે આપ એમને કઈ રીતે હિંમત આપશો? હા, એટલે મેં એ ટાઈમ પસાર કર્યો છે એટલે મને ખબર છે કે તમને પોતાને એક ડર લાગે, તમારા મિત્રો, તમારા પરિવારને એના કરતા પણ વધારે ડર લાગે કે આને હવે શું થતું હશે. હર પલ, હર ઘડી, એટલા એટલા હદ સુધી કે કોઈ સુઈ શકતું નથી. અને જી જી જી, એ જે એ ડર છે એ એટલા માટે છે કે કોરોનાએ વર્લ્ડવાઇડ એટલા બધા લોકોની જાન લીધી છે, અને જે ન્યૂઝમાં આવે છે વધારે એ આટલા મરણ થયા, આટલા લોકો વેન્ટિલેટર પર છે, આ બધા જે બધી જગ્યાએ નો એક હાઉ, એક ડર ફેલાયેલો છે. પણ આમાંથી પસાર થયા પછી હું એટલું બહુ જ એકદમ ઇઝીલી સાદગીથી કહી શકું કે ખરેખર 100 માંથી 98 જણાને કશું જ થતું નથી. 100 માંથી 98 જણા જે લોકો સ્વસ્થ છે એમને કશું થતું નથી. એટલે અગર તમને ક્વોરન્ટાઇનમાં જવું પડે, આઇસોલેશનમાં જવું પડે, તો તમને ખબર છે પોતાને કે મને કોઈ શ્વાસની તકલીફ નથી એટલે મને કશું નથી થવાનું, હું ક્વોરન્ટાઇનમાં અથવા આઇસોલેશનમાં એટલા માટે છું કે હું બીજા કોઈને આ બીમારી આપવા માંગતો નથી. લગભગ દરેકે જણ, દરેક પાસે અત્યારે મોબાઈલ ફોન છે, તમે વિડીયો કોલથી અથવા ફોનથી તમારા ફેમિલી સાથે વાત કરી જ શકો છો, તમને શું થાય છે તમે એમને કોન્સ્ટન્ટ કહી શકો છો. એટલે આને કોઈ નકારાત્મક લેવાની જરાય જરૂર નથી. બસ આ બધું પોઝિટિવ વસ્તુઓ કરી અને ગરમ ગરમ પાણીમાં ઉકાળા અને હળદર, લીંબુ, મીઠું નાખી અને પીવાનું છે. તાવ આવે તો મેટાસિન લેવાની છે, આમાં કોઈ બહુ મોટી વાત નથી. આમાંથી પસાર થયા પછી હું બહુ જ ખુશીથી હું વર્ક ઉપર ગઈ, બહુ મને કોઈ જ નેગેટિવ લાગતું નથી. હા, એ વખતે ડર લાગે એ નેચરલ છે. આટલી બધી માહિતી તમારી સમક્ષ આવી રહી છે, હું મારા જેવા લોકો એમનો એક્સપિરિયન્સ શેર કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એક અંતિમ સવાલ છે રૂપલબેન આપનાથી, કે જે લોકો ઘરે બેઠા છે અને જેમને માનસિક અશાંતિનો અનુભવ થાય છે, અથવા તો જેમને સ્ટ્રેસ થઈ રહ્યો છે, ભલે કોઈ પણ કારણ હોય, એ કદાચ આર્થિક રીતે જ્યારે વ્યવસાય નથી ચાલી રહ્યો, અથવા તો પછી પરિવાર સાથે, અથવા તો જે લોકો પરિવાર સાથે નથી રહી રહ્યા પણ ઘરની એક ચાર દિવાલમાં જેલની જેમ જે લોકો પુરાઈને બેઠા છે અત્યારે, જે લોકોને માનસિક કોન્સ્ટન્ટ અશાંતિનો અનુભવ થાય છે અથવા તો સ્ટ્રેસ પહોંચે છે, એ લોકોને આપ શું સંદેશ આપશો કે આ જે વૈશ્વિક મહામારી છે એનાથી બચવા માટે આ જરૂરી છે, અથવા ઘરમાં રહેવું કેમ જરૂરી છે, એ વિશે આપ શું સંદેશ આપશો? આમાં તો હું મોદીજીનો જ કોટ યુઝ કરીશ કે જાન છે તો જહાન છે. અને બીજું એના પછી જે મોદીજીએ જેમ કહ્યું કે જાન અને જહાન બંનેને સાથે રાખીને ચાલવાના છે, એટલે એક પ્રેક્ટિકલ અપ્રોચ લેવાનો છે કે જેમાં લોકડાઉન ધીરે ધીરે ખુલશે, એ લાઇટર થતું જશે અને લોકો બધાની લાઈફસ્ટાઈલ બદલાશે. કોઈ કોઈને, આપણું જે કલ્ચર છે, આપણું ભારતનું, ખાસ ગુજરાતનું, બનાસકાંઠાનું જે કલ્ચર છે કે બધા લોકો એકબીજાની હૂંફમાં રહેવા ટેવાયેલા છે. એક નાનું પણ વાત હોય તો આપણે 100 લોકો અવાજ ના કરીએ તો પણ આપણે ભેગા થઈ જઈએ, એવું આપણું થરાદ, વાવ, પાટડીસા, પાલનપુરનું આપણું કલ્ચર છે. એટલે એ શાદી, લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય, તો આપણે એક વર્ષ સુધી બધી વસ્તુઓને
નાના પાયે રાખવી પડશે, એકદમ નાના પાયે, કે જેનાથી આપણે આ કોઈને હાઈ રિસ્ક પેશન્ટને બીમારી જાનલેવા તકલીફ ના આપી શકે. બાકી જો માનસિક તકલીફ જે બધાને પડે છે, એ વૈશ્વિક સ્તરે બધાને પડી રહી છે, એ નોર્મલ છે. અગર તમને ચિંતા થતી હોય તો એ નોર્મલ છે, પણ એનાથી ચિંતાથી ઉપરનો પર્સપેક્ટિવ એક કેળવવાનો છે કે આપણે કેમ કરી રહ્યા છે. અને આ લિમિટેડ ટાઈમ માટે છે, 2020 નું વર્ષ બધાએ સાચવવાનું છે, ખાસ કરીને જૂન જુલાઈ સુધી. એની પછી વસ્તુઓ ધીમે ધીમે થાળે પડતી જશે અને કોરોનાની રસી શોધાઈ જશે. ભારતે બહુ જ તરક્કી કરી છે કોરોનાની રસી, લગભગ ભારત આખા વર્લ્ડને આપવાનું છે, એટલે આપણને બધાને આમાંથી બચવાનો બહુ મોટો ચાન્સ છે અને બહુ જ સારો ચાન્સ છે. બહુ જ પોઝિટિવિટી સાથે આપણે આને ખાલી 2-3 મહિના માટે કોરોનાને હંફાવવાનું છે. જરાય નાસીપાસ થવાની જરૂર નથી. આ ધીસ ઇઝ નોટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ. બિલકુલ બિલકુલ, આપણે બધા આવી રીતે જ આગળ જઈશું ચોક્કસથી.